તારીખ 8 તારીખના રાત્રિના 8 થી 8:30 દરમિયાન મોરબી ખાતે બની રહેલ મેડિકલ કોલેજમાં કન્સ્ટ્રક્શનની કામગીરી દરમિયાન એક સ્લેબ તૂટી પડ્યા. અચાનક રીતે તૂટી પડેલા સ્લેબના કારણે 3 થી 5 જેટલા મજૂર તેમના નીચે કાટમાળ નીચે દબાઈ ગયા. 3 મજૂરો તો તાત્કાલિક બહાર નીકળેલા, બાકીના 4થા ભાઈને પણ બહાર કાઢ્યા, પરંતુ જે 5મા મજૂર હતા તેને અમારા રેવન્યુના અધિકારીઓ, ફાયર બ્રિગેડ, નગરપાલિકાના અધિકારીઓ તથા ત્યાં ઉપલબ્ધ સ્ટાફની મદદ મેળવી રાતના 2:30 કલાકે ખૂબ જહેમતના અંતે અમે એમને બહાર કાઢ્યા. અને સદનસીબે તેઓને પણ ખૂબ પ્રભુ કૃપાના થઈ હશે કે એના કારણે તેમને કાંઈ જે મેજર કહી શકાય એ પ્રકારની કોઈ ઈજા થઈ નથી, કોઈ પણ પ્રકારનું ફેટલ એમાં થયું નથી, જે આપણા નાગરિકોનું સદનસીબ કહી શકીએ આપણે. કારણ કે જ્યારે સ્લેબ જેવી દુર્ઘટના થાય અને 4 થી 5 કલાક સુધી જો કોઈ એક માણસ એની નીચે દબાયેલો રહે અને છતાં પણ એને કોઈ મેજર ના થાય, તે આપણા માટે એક શાંતિપૂર્ણ બાબત કહી શકાય. જે તે સમયે એજન્સીના માણસોને તાત્કાલિક બોલાવવામાં આવેલા હતા તેઓ પણ આવી ગયા હતા. આ બાબતે રાજ્ય સરકારશ્રીને એક વચગાળાનો અહેવાલ મોકલી આપેલ છે અને પીઆઈઓ મંત્રાલય જેને પણ કોન્ટ્રાક્ટ આપેલ છે, જેને એજન્સી આપેલ છે, તેમને પણ એક શોકોજ નોટિસ આપેલી છે. અને જેની કોઈ પણ ક્ષતિ માલુમ પડશે, જો કોન્ટ્રાક્ટરની હશે, એજન્સીની હશે કે પીઆઈઓના અધિકારીની હશે, તો તેમની સામે વહીવટીતંત્ર કડકમાં કડક પગલાં ભરશે. તેમાં કોઈ પણ પ્રકારની ભલામણ કે કોઈ પણ પ્રકારની આમાં સાખી લેવામાં આવશે નહીં અને કડક હાથે કાર્યવાહી કરવાની હું ખાતરી.